એટલું બધું વિચારવું પડે છે. કારણ કે સારી ફિલ્મ માટે તમે કીધું, મને ગમી હોય તો બદલી કાઢું. પ્રશ્ન છેલ્લે છેલ્લે પાણીપુરી, બી પિઝા, સી કોફી, ડી લો કેલરી સલાડ. અરે યાર, મારો ચારો ફેવરેટ છે. હાઉ ડીડ યુ કમ ફોર કોફી ધેન? ગુજરાતી લો બોલતો યાર, તું ગુજરાતી બોલે જ નહીં બાપુ. તો ગુજરાતી મેં ગુજરાતી બોલો તો એસા બોલા કે બાદ મેં બોલેંગે લોગ બંધ કરો ભી. બાકી જો લંબે લંબે ડાયલોગ મેં ડબિંગ કરકે જો મેરે દિમાગ ચાકર રહે, જો મેં ડબિંગ કરકે જો ઉન્હોને જો રિપેરિંગ કરવા કરવા કે મેરે સે કરા કે લિયે ઉસમે જો મેને પસીને બહાય હૈ 10 હિન્દી પિક્ચર ઓર યે ગુજરાતી પિક્ચર શર્માયા ઇસકે અંદર. ઇટ્સ જોની ડરપા અમે બધી પૂછા જોસ યે. નરેશ કનોડિયા કી પિક્ચર મેં બહુ દેખી હૈ. એક જમાને મેં ત્રણ પિક્ચર હતી, હમ લોગ ટૂર પર હતે થે ના અમદાવાદ, વો ગયા તો ટીવી ખોલ કે વહી દેખતે થે. ગુડ ઇવનિંગ, કેમ છો? મજામાં? વરસાદની રાહ જુઓ છો ને? 20 જૂન પછી આવવાનો છે, લેટેસ્ટ સમાચાર આ છે. અત્યારે તો ગુજરાતના નસીબમાં તડકો છે, બાકીના 2-4 દિવસ તો હજી આકરો તડકો છે એવા વર્તારા છે, અને હજી સુધી વરસાદના ક્યાંય અણસાર નથી. આપણને કેરળ જેટલું જવામાં ને ફરવામાં નજીક લાગે છે ને, એટલું જ વરસાદ આવે ને ત્યારે દૂર લાગે છે. મુંબઈવાળાની તો મારી વાત જ જુદી છે. એ લોકો તો બફારો બફારો કરીને સવારથી સાંજમાં લગભગ પરસેવે નહાતા હોય છે. પણ અમદાવાદના મોસમની આ જે ઉષ્ણતા છે એમાં વાદળો બહુ જલ્દી ઘેરાવાના છે. આ વાદળો એ છે કે જે તમને વ્યક્તિગત રીતે તમારી ઉપર વરસશે અને તમને ખૂબ ભીંજાવશે, અને ભીંજાવશે ત્યારે તમને એક પ્રકારનો હાશકારો થશે. આ વાદળો છે હાસ્યના વાદળો, સ્મિતના વાદળો, ખુશાલીના વાદળો, ખુશનુમાઈના વાદળો. અને ખુશાલી એટલી બધી વરસશે કે તમને એવું લાગશે કે મજા 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 પડી ગઈ છે. મને એ મજા પડવાની છે આજે પર્ટિક્યુલરલી આ એક કલાકમાં, કારણ કે આસપાસ એવા સરસ મજાના વ્યક્તિત્વો છે કે જે પોતે પોતાની રીતે ધરખમ ભારેખમ ખૂબ બધું પાણી લઈને પોતાની રીતે વાદળની જેમ ફરે છે ને અહીંયા વરસવા આતુર છે. મારી સાથે દિલથી દિલથી ખૂબ પ્રેમથી અને ખૂબ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરો જયસુખ જડપાયોની ટીમનું. શુદ્ધ દેશી સંવાદ છે આ. હું છું નૈષદ અને તમે મને માણી રહ્યા છો જલસો ઉપર. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જેમાં તમે ઘણા બધા ગુજરાતી ગીતો અને સાહિત્ય અને એવું બધું માણો છો. આજે આ ઉપક્રમમાં આપણી સાથે એક સરસ મજાની ફિલ્મના કલાકારો જોડાયા છે, જયસુખ ઝડપાયો. અને અમે ઝડપી લીધા છે એવા 4 વ્યક્તિત્વોને જે આ આખે આખી ઝડપ પાછળ જવાબદાર છે. મારી સાથે ખૂબ દિલથી તાળીઓથી સ્વાગત કરો, એમને આવકારો, વેરી ટેલેન્ટેડ વેરી બ્યુટિફુલ પૂજા જોશી. આ વ્યક્તિત્વ ટેલેન્ટનો મહાસાગર છે, એ એકદમ આમ બોમ્બ જેવા છે. જ્યારે ફાટે ત્યારે આપણે લગભગ એમનાથી અંજાઈ જઈએ અને પ્રભાવિત થઈ જઈએ એ પ્રકારનું વ્યક્તિત્વ છે જીમી ત્રિવેદી. જેમને તમે રંગમંચ ઉપર ઘણા નાટકો જોયા હશે ને એમાં એમનું મુખ્ય કિરદાર હશે. ઘણી બધી ટેલિવિઝન સિરિયલ્સ કે ઘણી બધી ફિલ્મોના એ મુખ્ય કરતા હરતા રહ્યા છે, અને આજે આ ફિલ્મના ડિરેક્ટર તરીકે આપણી સાથે જોડાયા છે ધર્મેશ મહેતા. અને ભાઈ, અહીં તો કંઈ પણ બોલવા પહેલાં મારે 10 વાર વિચારવું પડે અને મને તો ફફો થાય જ, લગભગ ફંબલ થઈ જાય, મારે બોલવાનું જ માંડી વાળવું પડે, એમના વિશે કંઈ પણ વાત કરવા મારો પનો ટૂંકો પડે.
The legendary Johnny Lever with that big round of applause. Welcome. Thank Happy you. To have thank you. You, so thank, much. You thank you. Thank you, Nasha. With us. Thank you, sir. Thank you. Special mention. Thank you very much. मतलब धर्मेश भाई आपका सबसे पहले शुक्रिया इसलिए कि हमने कभी सोचा नहीं था कि हम गुजराती फिल्मों की बात करते करते हम जॉनी लीवर के साथ कभी बैठेंगे. ये मौका आपने हमको दिया है, हम तहे दिल से शुक्रगुजार हैं. थैंक यू वेरी मच. आई वेलकम यू ऑल. बाय तमिलों को आ चैनल ने सब्सक्राइब करी लेजो. यूट्यूब पर तो हमें जल्द सो म्यूजिक ऐप तरीके छे ज, पर फेसबुक पर लाइक कर लेजो, इंस्टा पर लाइक कर लेजो. अमे चारे बाजू आ बधुं स्प्रेड करवाना छे, पण अत्यारे तमे अमने फेसबुक लाइव द्वारा जोई रह्या छो. ओके, जयसुख झड़पायो मां जिमित भाई तमे फरी झड़पाया छो जी. बट वी वुड लव टू सी यू मोर इन द गुजराती फिल्म्स एंड लाइक हाउ एंड लाइक नाउ. केम यू नथी करता? एनु कारण छे के सारी स्क्रिप्ट अने મારી પહેલેથી જ હંમેશા હું બહુ ચૂઝી રહ્યો છું, કારણ કે મારે મને જેવું કામ જોવું ગમે એવું જ મને કરવું ગમે છે. કારણ કે મને જો સ્ક્રિપ્ટમાં ભલીવાર ન હોય, કંઈ એમાં આડેતળ ડિરેક્શન ચાલતું હોય, કંઈ પણ બનાવીને મૂકી દીધું હોય ફિલ્મના નામે, તો મને એનો ભાગ બનવો, એક પ્રેક્ષક તરીકે પણ ભાગ બનવાનું મને જો ન ગમતું હોય, તો હું એ ફિલ્મનો ભાગ કઈ રીતે બની શકું? એટલે મારે બહુ જ રાહ જોવી પડે છે કે સારી સ્ક્રિપ્ટ આવે. ફોર્ચ્યુનેટલી મારી પાસે સ્ક્રિપ્ટ આવે છે, અને આવે છે ત્યારે લેજન્ડની સાથે જ આવે છે, એટલે એ બહુ મોટું પેકેજ આવે છે. સો પણ એના માટે યસ, ઓફકોર્સ રાહ બહુ જોવી પડે છે. અને હંમેશા સારું કામ સૌથી પહેલું તો જે લખાણ જે લખાય છે એના માટે જ ખૂબ બધો સમય આપવો પડે છે, ત્યારે જ એક સારી વસ્તુ બને છે. અને અનફોર્ચ્યુનેટલી આપણી પાસે રાઇટરો એટલા નથી, બહુ જ ઓછા છે, અને એવા ડિટેલિંગમાં કામ કરવાવાળા પણ લોકો એટલા ઓછા છે કે એક સારું પ્રોડક્ટ પીરસી શકે. હું ટોટલી અગ્રી કરું છું જીમિતભાઈ તમારી સાથે. સ્ક્રિપ્ટના દુકાળ અને પ્રીમિયરના સુકાળ વચ્ચે અમે જે રીતે જીવીએ છીએ અને દરેક ફિલ્મો જોઈએ છીએ, અમને સમજાય છે કે તમે શું કહેવા માંગો છો. એટલે તમે જે કીધું ને કે કેમ આ, એટલે દુઃખ મને પણ એ થાય છે, ફ્રસ્ટ્રેશન મને પણ એ આવે છે કે કેમ નહીં સાડા બીજી બધી જે ભાષાઓ છે એની અંદર જો આટલું બધું એક બેક ટુ બેક આવી શકે તો આપણા ત્યાં કેમ અછત થાય છે? આપણા ત્યાં આગળ ગાંધીજીની અછત નથી થતી, પુષ્કળ ફરે છે રોટેશન, પણ આપણા ત્યાં સ્ક્રિપ્ટની જે છે એ બહુ મોટી અછત થાય છે. પણ એના માટે કંઈક હું એ મારા પ્રયત્નો અત્યારના લાગ કરી રહ્યો છું, લોકોને ઇન્સ્પાયર કરી રહ્યો છું કે ભાઈ કંઈક લખો, કંઈક લખો, કંઈક સારું લખો. અને ફોર્ચ્યુનેટલી કંઈક અમુક વસ્તુ બની પણ રહી છે જે ટૂંક સમયમાં કંઈક આવશે, કારણ કે લોકોની રાહ જોવામાં તો જિંદગી નીકળી જશે, એટલે આપણે કંઈક કરવું પડશે. એબ્સોલ્યુટલી. અને ફોર્ચ્યુનેટલી એવું થયું કે ધર્મેશ સર આ સ્ક્રિપ્ટ એમને કીધું કે ભાઈ આ એક સ્ક્રિપ્ટ છે ને સામે જોની સર છે, એટલે મેં કીધું આ તો ભાવતું હતું ને વૈદેક. અને ખરેખર મળ્યું, એટલે કહેવાય ને કે રણમાં પેલું ઓએસિસ તમને મળી જાય. મારે એકચ્યુઅલી એવું થયું કે મારી તરસ છિપાઈ અહીંયા આવે, અને આ ફિલ્મની અંદર જિમિત ત્રિવેદીને જે વસ્તુ જોઈતી હતી આટલા વખતથી એ મળી, કે એક અલગ શેડમાં બહુ જ નોર્મલ મચ્યોર રોમેન્ટિક ઇમેજની અંદર તમને જિમિત ત્રિવેદી આ વખતે જોવા મળશે, જે હજુ સુધી જોયો નથી. ખૂબ આનંદ છે. જિમિત ઇઝ વન ઓફ ધી વન ઓફ ધોઝ ટેલેન્ટ કે જેને આપણે વારંવાર જોવી કદાચ પ્રિફર કરીએ, આપણને એમ થાય કે ખૂબ પડદા ઉપર આવે ને અનેક પ્રકારના કિરદાર નિભાવે. વ્યક્તિગત રીતે જિમિતને હું હી ઇઝ વન ઓફ માય પર્સનલ ફેવરેટ્સ, જેમને જોઈને મને એમ થાય કે આ વ્યક્તિની ફિલ્મ હોય તો આઈ વિલ નેવર મિસ આઉટ ઓન સ્ક્રીન. વેરી ટેલેન્ટેડ, માય ફેવરેટ જિમિત ત્રિવેદી માટે એક વખત ફરીથી. અને જે પ્રોડ્યુસર્સ ને ડિરેક્ટર્સ અત્યારે જોઈ રહ્યા છે એમને પણ, આમ તો બહુ નાનો માણસ છું, હું શું રેકમેન્ડ કરવાનું, પણ જિમિત ત્રિવેદી સાથે છે આપણે આ ચહેરો ભૂલી જવાને કે અવગણવાને લાયક નથી. રિમાઇન્ડ થાય. ઓકે પૂજા, વેલકમ અગેન, યુ આર કમિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. અમને બહુ આનંદ છે તમે અમારા સોફાને શોભાવી રહ્યા છો અત્યારે. થેન્ક યુ સો મચ. ખૂબ બધી બેક ટુ બેક કંઈક ને કંઈક તમારું આવી રહ્યું છે, ક્યાંક વેબ સિરીઝ ને ક્યાંક ટેલિવિઝન સિરિયલ્સ ને કંઈક ને કંઈક ને ફિલ્મો ને ખૂબ બધી ફિલ્મો આવી રહી છે. કેવું લાગી રહ્યું છે જોની ભાઈ સાથે તમે આ? બહુ જ, એટલે એક્સપિરિયન્સની વાત કરું તો ખૂબ જ મજા આવી છે આપની સાથે કામ કરવાની. આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મને મળી, આઈ એમ સો ગ્રેટફુલ. આઈ શુડ બી થેન્કફુલ ટુ ધર્મેશ સર ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી. મને યાદ છે સરે જ્યારે મને સ્ક્રિપ્ટ સાથે અપ્રોચ કરી હતી, એમણે ખાલી મને એટલું જ કહ્યું હતું કે જોની લીવર સર છે, એન્ડ ધેન 50% આઈ વોઝ શ્યોર દેટ આઈ એમ ડુઇંગ ધ સ્ક્રિપ્ટ. કરેક્ટ. આટલા મોટા લેજન્ડ સાથે કામ કરવાનો મોકો કોણ છોડે? એબ્સોલ્યુટલી. બેક ટુ બેક તમારું કામ આવી રહ્યું છે, છતાં એવું થાય છે દેટ યુ આર, તમારે હજી
હજી તમારી જે લોકપ્રિયતા કે હજી તમારું જે સ્ટેચર હોવું જોઈએ કે હજી જે નામ હોવું જોઈએ, ઇટ્સ ઇટ્સ લેકિંગ, એ ક્યાંક ઓછું છે ક્યાંક? એટલે લેકિંગ એનું ઓછું એટલે એવું તો હું નથી માનતી, બીકોઝ આઈ હેવ ડન ટેલિવિઝન શોઝ બિફોર. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારી પહેલી ફિલ્મ છે જે રિલીઝ થાય છે, અધરવાઇઝ આઈ હેવ ડન ફોર ફિલ્મ્સ ટિલ નાઉ વિચ આર ઇન ધ પાઇપલાઇન ઇન ધ રિલીઝ. હું તારી હીર ધેટ ઇઝ રિલીઝિંગ ઇન ઓગસ્ટ, દેન ધેર ઇઝ વન મોર ફિલ્મ વિથ મધર કિડિંગ ધેટ વિલ રિલીઝ એટ ધ એન્ડ ઓફ ધ યર. એટલે ઘણું બધું છે, વચ્ચે લોકડાઉન આવ્યું એટલે એના કારણે કદાચ લિટલ બિટ બધી ફિલ્મ્સ બધી થોડીક ડિલે થઈ ગઈ, બટ આઈ એમ શ્યોર આઈ હોપ ધ ફ્યુચર ઇઝ બ્રાઇટ. Perfect. We wish you all the luck and very happy to have you with us. Thank you. Dharmesh bhai. જયસુખ ઝડપાયો વિશે કંઈ પણ વાત કરવા માટે મને લાગે છે કે તમે સૌથી વધારે યોગ્ય માણસ છો. મને કંઈક કહો, આ ફિલ્મ જયસુખ ઝડપાયો જોનીભાઈ ગુજરાતી ફિલ્મમાં તમે લઈ આવ્યા, જે મેં પૂજા, હાઉ ડીડ ધીસ હેપન? કંઈ નહીં, લોકડાઉન દરમિયાન હું એક સરસ કોમેડી સ્ક્રિપ્ટની શોધમાં હતો કે સરસ મળે, પણ જેમ જિમ્મીતે કીધું કે એવા કોન્ટેન્ટ એટલે એવા રાઇટર્સ પાસે મળતું નહોતું. તો મારો નોન ગુજરાતી ફ્રેન્ડ અમિત આર્ય, જે FIR સબમિટ પર ને જેણે ABCD 2 લખી, રાઈટ, તો મેં અમે બહુ વર્ષોથી કામ કરે છે. મેં કીધું અમિત કોઈ અચ્છા સબ્જેક્ટ કરતો બોલ, ગુજરાતી કેવી કરતો, કે મેરે પાસે વન લાઈન હે, મેં કીધું સંભળાવો, એને મને સંભળાવ્યો. એટલે જેવી સંભળાવી 5મી મિનિટે મેં કીધું ડન, અને બંને જણા પોપ અપ થઈ ગયા. અરે વાહ, ભાઈને જીવી બધા કરેક્ટ કેમિસ્ટ્રી વાળી બંનેની ફિલ્મ છે. આનંદદાયક સમાચાર કોઈ હૈ નહીં. બીજું કોમેડી નું આપણે કામ કરતા હોય અને સામે સર હોય એટલે એનાથી બીજું કોઈ કોમ્બિનેશન જ લાઈફમાં. એટલે જોની ભાઈ એટલે એક્સ્ટ્રીમ છત આવી ગઈ કોમેડી માટે, ને એમને બી મારી સાથે મજા આવે છે, એમને બંનેને બહુ સરસ રેપો છે. તો એવી રીતે એક સરસ ટીમ આખી અમે ઊભી થઈ ગઈ એમાં, અને કોઈ પ્રીમિયરમાં ગયો ત્યાં મારી બાજુ એમ નીકળી પૂજા, મેં એને જોઈ આજ મારી જોઈ છે. તો મેં એને કીધું હા, એ બધું ધર્મેશ છે કે ઓફકોર્સ આવી આજે પ્રીમિયરમાં તમે ક્યાં બેસવાના? અમુક લેખકો લખે છે પણ છે નાટકીય રીતે લખતા હોય, રાઈટ? સો આઈ ડોન્ટ વોન્ટ ધેટ ડ્રામા ફાટી, બંને જુદી વસ્તુ છે. તો મને સ્ટ્રેટ વે એક જ નામ સૂચ્યું જેની સાથે વર્ષોથી અમે જોડે કામ કરીએ, સંજય છે, રાઈટ? સો આઈ કોલ સંજય, મેં સંજયભાઈ મારા માટે અરે અમે કે આઈ એમ ડુઈંગ 100% એમ કે સંજયભાઈ ડાયલોગ કહી અને યુ મસ્ટ વોચ ફિલ્મ જોશો એટલે તમને વન લાઈન સમજો, ઇટ ઇઝ સો સુપર, એટલે એકદમ અને રિયલ કોમેડી છે. એટલે ક્યાં એમાં ફેક ડાયલોગ કે વોટ્સઅપના જોક આપણે વાપર્યા હોય એવું કંઈ નથી. બહુ બહુ રિયલિસ્ટિક કેરેક્ટરો, રિયલિસ્ટિક લાઈફમાં બધી વાતો, ડે ટુ ડેમાં એક એક રિલેશનશિપની બંનેની વચ્ચે જે એક સિચ્યુએશન કોમેડી ઉભી થાય છે, દેટ ઇઝ ડિફરન્ટ. ચાલ, વી આર વેરી હેપી ટુ હિયર ધીસ, બીકોઝ ગુજરાતીઓને કોમેડી સાથે જેટલો પ્રેમ છે મને નથી લાગતું કે કોઈ બીજા વિષય સાથે પોતાની જાતને આટલું બધું સંલગ્ન સમજે છે. ધર્મેશભાઈ એના માટે બહુ જાણીતું નામ છે, એટલે વી વિશ યુ ઓલ ધ લક. જયસુખ ઝડપાયો આવતીકાલે રિલીઝ થાય છે, આવતીકાલે રિલીઝ થાય છે તમારા નજીકના સિનેમાઘરોમાં. એક વખત આ પ્રયત્ન માટે ધર્મેશભાઈને ખૂબ ખૂબ તાળીઓ બજાવી લઈએ. Also, Dharmesh bhai is coming for the first time in this conversation. Yeah. We would love to have you again and again, sir. Definitely. Please make more movies and please keep Absolutely. coming. Yes. Johnny bhai. Kaun hai? Sir, aap humko puch lijiye kaun hai, hum chale jayenge. Mujhe to pata hi nahi aapse kya pehla sawal puchna chahiye. Par haan, ek baat bilkul hai jiske karan ये पूरी फिल्म बहुत ही ज़्यादा महत्व की हो जाती है, क्योंकि आप है उसमें और गुजराती फिल्मों में शायद आप पहली बार है, तो आई एम श्योर कि एक ऐसा बज़ है, एक ऐसा ऑरा छाया हुआ है कि हाँ ये फिल्म देखनी है. तो गुजराती फिल्मों में क्यों आए, कैसे आए, धर्मेश भाई के कारण आए, कोई स्पेशल लगा स्क्रिप्ट पसंद? मेरे सर पे कर्जा है गुजरातियों का, गुजराती भाई बहनों का मेरे सर पे कर्जा है, वो कर्जा उतारने आया. इन्होंने इतना प्यार दिया है मुझे, इतना प्यार दिया है, बहुत प्यार दिया है, क्योंकि मैं कोई मस्का नहीं लगा रहा हूँ, सच बात का, तो मैं गलत बात नहीं करती, जो सत्य है वो सत्य ये है कि पूरे देश में कई स्टेट्स हैं
તમિલનાડુ કર્ણાટક એ વો હિમાચલ એ વો પંજાબ પંજાબ દિલ્હી દિલ્હી યુપી બિહાર આસામ મિઝામ વહાં લોગ એક આજ શો કરકે આતે એક આજ શો કરકે આતે અલકત્તા કલકત્તા મેં એક આજ શો કરકે આયે ઓર ગુજરાત મેં હમ કન્ટિન્યુ શો કરતે હૈ બચપન સે 77 મુજે યાદ હૈ 77 36 77 સે લેકે ઓર્કેસ્ટ્રાસ મેં છોટે બડે ગ્રુપ્સ મેં હમ શો કરતે હંચે કરતે કરતે ગુજરાત મેં મતલબ એક એક ગામ ગામ છોડા નહીં હમને ક્યા બાત इनको वापी से लेके बॉम्बे से लेके वापी शुरू होता है पालघर वापी शुरू होता है वहाँ से लेके हम मतलब कच्छ तक सौराष्ट्र कच्छ तक हमने शोज किए हैं और इतना प्यार मिला उसके अलावा मुंबई में जब हम शो करते हैं वहाँ भी 60-70% गुजराती भाई ज़्यादा होते हैं वही शो देखने आते हैं वही एंजॉय करते हैं कॉमेडी को वही समझते हैं या आर्टिस्ट को वही समझते हैं ये एक सवाल पैदा होता है यही वजह है कोई ये नहीं यही वजह है कि हमारे टॉप के हमारे जॉनी बाकर साहब वो अपने जमाने में उन्होंने गुजराती पिक्चरें की असरानी साहब ने गुजराती पिक्चरें की तो ये उन्होंने इसलिए की कि कॉमेडी उनको अच्छा लगता है वो कॉमेडी देखना चाहते हैं और इन्होंने मुझे इतना प्यार दिया है तो मैंने उनको पहली पिक्चर मैंने की फर्स्ट टाइम पिक्चर की मैंने ये पापा तरह ना समझाए ये पिक्चर मैंने की उसमें मैंने गुजराती बोली नहीं तो गुजराती लोग बोलते यार गुजराती बोले नहीं बापू तो गुजराती में गुजराती बोलो इसमें बोला तो इसमें बोलने का मौका मिला तो ऐसा बोला कि बाद में बोलेंगे लोग बंद करो भी सर मैंने विश्वास से कि तो थावानू ना थी मगर गुजराती मुझे इतनी गुजराती मैंने अपनी जिंदगी में नहीं बोली लेकिन जो कुछ मैंने गुजराती बोले मैंने वर्ड शब्द जो है वो धर्मेश भाई की मेहरबानी से उन्होंने उनका एक नैक है उनको कैसे कैसे लेना है आर्टिस्ट से कैसे काम करा के लेना है कैसे बुलवाना है मुझसे उन्होंने बुलवा करके इतनी अच्छी गुजराती बुलवाई मुझे लोग फोन करके बोलते हैं वो ट्रेलर देख के बोलते हैं जानी भाई आपने क्या गुजराती बोली कमाल है ही हाँ वो इतनी तारीफें कर रहे हैं मैंने कहा भैया आप तो पिक्चर देखो ये तो कुछ भी नहीं है क्या ट्रेलर में तो मैंने खाली ऐसे बोला है वो क्या है बाकी जो लंबे लंबे डायलॉग मैंने डबिंग करके जो मेरे दिमाग चार घंटे जो मैंने डबिंग करके जो उन्होंने जो रिपेयरिंग करवा के मेरे से करा के लिए उसमें जो मैंने पसीने बहाए हैं 10 हिंदी पिक्चर और 1 गुजराती पिक्चर सर ऑन दैट नोट 10 हिंदी पिक्चर का मुकाबले 1 गुजराती पिक्चर जय सुख झड़पायो और मैं इसे झड़पाया इसके अंदर हमें पण आता झडपवाज मागी छे એટલે મારા મનમાં એક જરા કતકડો સૂજ્યું છે સર આપ યે કરી શકતે એક ધર્મેશભાઈ કે લિયે એક કોઈ ભી કોમ્પ્લીમેન્ટ સૂચન જો ભી આપકો કહેના ચાહતે હૈ વો ધર્મેશભાઈ કો જીમિતભાઈ કો ઓર પૂજા કો ગુજરાતી માં એક વાક્ય માં કહો તો શું કહેવા માંગશો ગુજરાતી માં આપ આપ ભાઈ તો આર્પણ મોલા છે હા હવે ને ખબર છે કેવી રીતે કામ કરવાનું બરાબર કામ લેવું જીમિત કામ બરાબર આ તો કમાલ છે માણસ કોમેડીનો જબરદસ્ત સેન્સ છે મહારત હાજર જવાન સાહેબ માણસ જીમિત તો ઇઝ અ ફેન્ટેસ્ટિક આર્ટિસ્ટ બહુ સારો કલાકાર એની સ્ટેન્ડ નો બિકોઝ ઇઝ અ ગ્રેટ આર્ટિસ્ટ હું નથી બાબા અપ્રૂવ પ્રૂવ કે ઓફકોર્સ હિન્દીમાં પણ અમિતાભજી પિક્ચર છે એના બરાબર ઉમેશ નો પૂજા એન્ડ વી આર લર્નિંગ ફ્રોમ હિમ See, you are a serious actor, sir. We are comedian. See, I am a comedian, right? My kuch bhi bolta hu. Acting is different. Acting is different. To aapke saath kaam karna hai to mere ko zara soch samajh ke karna hai. Main sach bata raha hu. Are sir, aisa mat bolo. Aap meri bhale tareef karo, but experience apni jagah hota hai. Lekin nahi. Aapke saath sur milana, aapke saath sur milana, ye bhi ek badi baat hai mere liye. क्योंकि आप अभी आप देखो आप नए हो आपके अंदर जो जोश फायर भरा है वो फायर मुझे भी निकालना पड़ता है तब जाके सुर मिलता है तो ये है और आपके साथ काम करने से मैं मेरी उम्र मतलब और बड़ी होगी और मैं और पीछे आ गया और जवान हो गया मैं सर आप मेरे को बोलते हो सर 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 नहीं आप मेरे को बोलते हो सु एनर्जी थे एनर्जी तुम्हारी आज्ञा की आवे थे તમારે થી આવે છે મુજે લાઈફ મે કિસી ને ઇતની બડી કોમ્પ્લીમેન્ટ નહી દિયા સર એક્ઝેક્ટ ઓર સર આપ આપકે પાસે આના યે મતલબ ઇટ્સ અ લાઈફ ઓ સત્ય બોલું છું બાપુ કોટી વાત નથી કર રહા વાહ સર લગે હાથો ક્યા કરું આપ મે બતાતા ક્યા કરના લેકિન સર ગુરુ સે યે મિલના બહોત બહોત બડી ચીઝ હે
आपको गुरु माना है सर, आपसे बहुत कुछ सीखा है और बहुत कुछ सीखना बाकी, और इसमें से सीखा है सर, आपसे भी मैंने सीखा है। अचानक हमने बैठे बैठे भाई कहा यार बरसाती का बात कर रहे, बादल की बात क्या बात कर रहे, तो घुमा फिरा के वो हंसी की बात, बादल हंसी की बारिश की वो लाना, ये वर्क है, ये क्रिएटिविटी है। थैंक यू, तू बात करो तब हूँ डर वक्त कह चुके मारो प्रोमो मड़ी गए मैंने प्रोमो कट हो गया भाई इस कॉन्वर्सेशन का। वैसे ये कॉन्वर्सेशन आपको सुनने को देखने को मिलेगा हमारे सारे चैनल्स पे। ओके मैं अचानक हिंदी बोल लो मैडम मन नहीं कहा पण यही सर का प्रभाव है नहीं है गुजराती नो प्रभाव जे हूं घणी वक्त कहता हो चुके गुजरात डाइनिंग हॉल में जाइने आपने एम कहीशु कि जरा मेनू लाना ने खबर नहीं आपने शु मजा आवे। एनीवेज आपने गुजराती म्यूजिक एप नी दरेक बात तुम्हारा हमारा दरेक सोशल मीडिया पर तुमने मारशे जलसो म्यूजिक एप। ओके ओके ऑन सीरियस नोट આ સ્ક્રિપ્ટ માટે ખાસી તમારી કન્સર્ન છે કે સારી સ્ક્રિપ્ટ અત્યારે જે પ્રકારની મૂવીઝ બને છે, અત્યારે જે પ્રકારના પ્રોડક્શન્સ થાય છે, એના માટે વોટ યુ ફીલ, વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન્સ ઇફ યુ વોન્ટ ટુ કાઇન્ડ ઓફ રિસ્પોન્ડ ટુ દેટ? અમુક લોકો ખરેખર કંઈક નવા કન્સેપ્ટ લઈને આવે છે, પણ જે અમુક લોકોએ જે કંઈક જેને હું ખાઉ ગલી કહું છું, જેમાં એ લોકો બિચારા પ્રોડ્યુસરોને જે ફેરવે છે, સરસ ટૂર આપે છે, આ સરસ શબ્દ છે આપણે વાપરીશું હવે પછી, ખાઉગલી જે ખુલી છે, એમાં થાય છે એવું કે જે જેન્યુઅન લોકો છે ને એ દંડાઈ જાય છે, અને જે લોકોને ખરેખર બનાવવું છે એ લોકો જ્યારે પહોંચે છે ને પ્રોડ્યુસર સુધી, ત્યાં સુધીમાં પેલા બિચારા દાજી ગયા હોય છે, એટલે પછી એ આખી ચેને ભોગવવું પડે છે। પણ જે લોકો ખરેખર હજુ પ્રયત્ન કરી રહ્યા છે તો એ લોકો જે સબ્જેક્ટ લઈને આવે છે તો ડેફિનેટલી થોડું ક્યાંક ને ક્યાંક કાચું થોડુંક રહેવાનું, કારણ કે બધા જ એક્સપિરિયન્સ લઈને નથી આવતા, શીખતા શીખતા જ લોકો એક્સપિરિયન્સ લે છે। હું એ લોકોને બિરદાવું છું, મારી પાસે એટલા બધા લોકો સોશિયલ મીડિયા પર મને કોન્ટેક્ટ કરે છે કે સર મેં એક સ્ક્રિપ્ટ લખી છે આજે, હું બધાની સ્ક્રિપ્ટ મંગાવું છું અને હું વાંચું પણ છું એ લોકોની સ્ક્રિપ્ટ, અને મને લાગે કે આમાં નથી, આ વાતમાં દમ નથી, તો હું એને એટલીસ્ટ હું એને એ વસ્તુ કહું કે ભાઈ તારી સ્ક્રિપ્ટમાં છે ને હજુ કામ કરવાનું તારે કરવું પડશે, આમાં એના મારા એક્સપિરિયન્સ હું એને અમુક વસ્તુ કહું, અને એ સાથે સાથે એને અમુક લોકોની સાથે જોડાવાનું પણ કહું। હું એ લોકોને કહું કે હું અહીંયા વાત કરી રાખીશ, તો આમની સાથે આમને અસિસ્ટ કર, રાઇટર્સને અસિસ્ટ કર, તો સ્ક્રિપ્ટ રાઇટિંગનું જેનું ગ્રામર હોય છે એ તને ખબર પડશે, ફિલ્મનું ગ્રામર જુદું હોય છે, નાટકનું જુદું હોય છે, તો કઈ રીતની ભાષા લખવી, ઓડિયન્સ કઈ રીતની છે, એને કઈ રીતના પીરસવું, શું વસ્તુ પીરસવી, તો એ લોકોને ઓલવેઝ એન્કરેજ કરતો હોઉં છું। એબ્સોલ્યુટલી જીમિત, તમે અત્યાર સુધી જે મૂવી કરી છે બધી સરસ કમર્શિયલી વાયબલ છે, એક અને લગભગ જેમાં હળવાશ હોય, એક હળવો ફૂલ માહોલ હોય, તમને મજા પડે, હસવું આવે, એવી મૂવીઝ કરી છે, એવી કન્સર્ન પણ ખરી કે એવી કોઈ ઈચ્છા ખરી કે તમે થોડા સિરિયસ રોલ્સ કરો કે થોડા સિન્સિયર સ્ક્રિપ્ટ તરફ આગળ વધો ગુજરાતીમાં? ધર્મેશભાઈને પણ મારે આ સવાલ પૂછવો છે કે શું ગુજરાતી ફિલ્મો બનાવવી એટલે કોમેડી કરાવવી જરૂરી છે? હું નથી માનતો, કોમેડી ગમે છે પણ સરસ જુદો સબ્જેક્ટ પણ મળે તો થાય, એવું નથી કે આ જ કરવું, પણ એટલે ગુજરાતીમાં ડેફિનેટ, કારણ કે મારી પાસે તો સ્ક્રિપ્ટ રેડી પડેલી છે, પણ સામે શું થયું છે કે ઓડિયન્સ હવે ઓટીટી ઉપર એ એટલા મોટા પ્રોડક્શન જોઈ લીધા છે કે એ લોકો એક્સપેક્ટ કરે છે કે ગુજરાતીમાં પણ આવે, હવે એના પ્રયત્નો ચાલી રહ્યા છે કે પેલું મરઘી પહેલી કે એન્ડુ અત્યારના એ પરિસ્થિતિ છે, સો હું પણ એ સ્ક્રિપ્ટ અત્યારના પકડીને જ બેઠો છું કે પેલા એક ઓડિયન્સને પણ એક કોન્ફિડન્સ આવી જાય કે
ઓડિયન્સને પણ કોન્ફિડન્સ આવી જાય કે યસ અમારી ફિલ્મો બને છે એ લેવલ પર. બરાબર. અને એ એના પછી જ્યારે એ એક્સપેરિમેન્ટ કરો કે ઓડિયન્સને ટ્રસ્ટ આવી જાય કે આમાં કંઈક વાત છે, એના પછી જો એ પ્રકારની વસ્તુ લાવીએ તો ડેફિનેટલી લોકો એને એક્સેપ્ટ કરશે. કારણ કે જો સાઉથની KGF હોય કે હિન્દીમાં કોઈ સિરિયસ જો ફિલ્મ આપણી જ પ્રજા જોતી હોય તો બોલિવૂડમાં એકચ્યુઅલી હાઈએસ્ટ રેવન્યુ ગુજરાત ટેરિટરીમાંથી જાય છે, ઓલ ઓવર ઇન્ડિયામાંથી, તો વાય નોટ ગુજરાતી? બટ ધ ઓનલી થિંગ ઇઝ કે આપણી પ્રજા છે ને ક્વોલિટી માંગે છે, એબ્સોલ્યુટલી, ખાવાનું હોય કે કપડાં કે કંઈ પણ, એબ્સોલ્યુટલી ક્વોલિટી માંગે છે. ધર્મેશભાઈ, આ જ ચર્ચા જરાક આગળ લઈ જાઉં તો એ જ મુદ્દો છે કે આપણી પાસે બહુ નજીકથી એક્સેસ છે હિન્દી ફિલ્મોનો કે સાઉથ ઇન્ડિયન, હવે સાઉથ ઇન્ડિયન ડબ સિનેમાનો કે મુંબઈનો, એટલા માટે આપણે આપણી ગુજરાતી ફિલ્મો જોવાનું ઓછું પસંદ કરીએ છીએ આપણી ઓડિયન્સ. તમારો એક્સપિરિયન્સ શું કહે છે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે કયા પુશની જરૂર છે? શું જરૂરી છે કે જેથી આપણે ગુજરાતમાં જ ગુજરાતી છવાય? ના, ગુજરાતી જો આજથી તમે 8-10 વર્ષ પહેલાંની વાત કરો કે 7-8, તો પહેલાં લોકો ગુજરાતી ફિલ્મ એક ક્રાઇટેરિયામાં નહોતું. રાઈટ. હવે બદલાઈ ગઈ પરિસ્થિતિ. લાઈક 2017થી હું જ્યારથી શરૂ કર્યું મેં ફિલ્મ બનાવવાનું, મેં બોમ્બેમાં બધે ફર્યો છું. હવે ગુજરાતીઓ બોમ્બેમાં જોવું એક ફરજિયાત થઈ ગઈ છે. બિલ્ડિંગોના બિલ્ડિંગો મેં જોયા છે કે પપ્પા તમને 160 ટિકિટ આપો રઘુલીલામાં. સો હવે એક પાર્ટ ઓફ ધી ગુજરાતી ફિલ્મ લોકો, કારણ કે લોકોને હવે એક મોડર્નિઝમ કન્ટેમ્પરરી સબ્જેક્ટ જોવા, જે પહેલા લોકો માનતું હતું કે ખેતરો છે, ફિલ્મો સારી હતી, ક્રિટિસિઝમ નથી કરતો, બટ લોકોનું વિચાર હતું ટાઉનમાં રહેવાળું કે હવે એ બધું ખેતર ને ચોણિયા ને એ બધું ક્યાં જોવું. બરાબર. તો એની પરથી આપણે મોડર્નિઝમ પર આવ્યા, આજના કન્ટેમ્પરરી સબ્જેક્ટ, લુક, ફીલ, કેમેરા વર્ક, લાઇટિંગ. સો લોકોને કમ્પેરિઝન થવા માંડ્યું કે અરે હિન્દી લેવલનું હવે ગુજરાતીમાં બી આવે, એટલે વર્ક ઘણો મોટો થયો છે. પણ હજી વર્ક મોટો થવો જ જોઈએ ચોક્કસ, કે ગુજરાતી જો ગુજરાતીઓ ન જુએ તો આપણી ભાષા કોઈ સાઉથવાળા તો જોવાનું થયા નથી. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. સો આપણે જ આપણી ભાષાને આગળ લઈ જવાની છે, એટલે બને એટલા પ્રયત્ન એફર્ટ આપણે બેસ્ટમાં બેસ્ટ કરવા છે કે જેને માટે દાખલા તરીકે જોનીભાઈ જેવા બી ફિલ્મમાં આવ્યા ગુજરાતીમાં, તો એ એક મોટું પુશ મળશે. એબ્સોલ્યુટલી. ઓડિયન્સ આવવા માટેની વિન્ડો ખુલશે. રાઈટ, રાઈટ. ત્યારે જોનીજી વર્ષે આવું કેટલા ટાઈમથી સ્વાભાવિક છે. વોટ એવર ઇટ ઇઝ, અલ્ટિમેટલી ગુજરાતી ભાષાને આપણે આગળ લઈ જઈએ છીએ. સો જોનીભાઈ જેવા બી આવ્યા છે કે બીજા જે પણ હિન્દીમાંથી આવ્યા છે ગુજરાતીમાં, તો બધાને થેન્ક્સ કે છે. એટલીસ્ટ ઓડિયન્સ આવવા માટેનું તો એક કારણ બનશે. પછી તો ભાષા જ લઈએ છે, કોન્ટેન્ટ લઈએ છે, પિક્ચર સારું હોવું જરૂરી છે. કરેક્ટ, એબ્સોલ્યુટલી. ઠીક છે. પૂજા, તમે વેબ સિરીઝ હમણાં એક બે આવી ગઈ, અને એમાં હાઉ ઇઝ ધ રિસ્પોન્સ? ફિલ્મોની સરખામણીમાં વેબ સિરીઝનો રિસ્પોન્સ વધારે મળ્યો? ઓટીટી પર લોકો તમને વધારે જોઈને યાદ કરે છે, રિકોલ કરે છે, એવું કંઈ ખરું? એટલે પહેલાં ટીવી સિરિયલ કરી અને પછી વેબ સિરીઝ કરી અને ફિલ્મ જોવા જાય તો જે રિલીઝ થાય છે તે ફર્સ્ટ જ છે. એક્ઝેક્ટલી ખબર નથી કે રિસ્પોન્સ કેવો આવશે, પણ વેબ સિરીઝનો રિસ્પોન્સ વોઝ વેરી ગુડ. અને એક્સપિરિયન્સ વાઇઝ કહું તો ફોર એન એક્ટર મીડિયમ ડઝ નોટ મેટર, એક્ચ્યુઅલી ઇટ્સ ધ રોલ એન્ડ ધ કેરેક્ટર. જે આની અંદર જે તમે જિજ્ઞાનો રોલ કર્યો છે, એ જિજ્ઞાનો રોલ જો મેં ટીવી સિરિયલમાં કર્યો હોત કે વેબ સિરીઝમાં કર્યો હોત, ઇટ વુડ હેવ બીન ધ સેમ. સો ફોર એન એક્ટર મીડિયમ ડઝ નોટ મેટર. યસ, એક પેલું ફેસિનેશન હોય છે કે 70mm સ્ક્રીન પર પોતાને જોવાની જે એક્સાઇટમેન્ટ છે, દેટ ઇઝ ધેર. સો આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર દેટ. લેટ્સ સી, અમારી ફિલ્મ જે રિલીઝ થાય છે એના પછી શું રિસ્પોન્સ આવે છે. ચાલ, ઓન દેટ નોટ અમે એ સેગમેન્ટ ઓપન કરવા જઈ રહ્યા છે જે અમારું ગતકડું જ છે અને એકદમ પેલા કોફીવાળા શોથી ઇન્સ્પાયર્ડ છે. હું દર વખતે કહું છું, તકલીફ એ છે કે અમે કશું જ આપતા નથી સામે, કોફી પીવડાવીને વાતો કરીએ છીએ, એટલે મહેરબાની કરીને અમને માફ કરજો, ક્ષમા કરજો. અમે દિલગીર છીએ, પણ અમને આ રમતમાં બહુ મજા પડી ગઈ છે અને 30 એપિસોડનો અનુભવ એવો છે કે આમાં બહુ જ મજા પડે છે, એટલે અમે આ શોધી જ કાઢ્યું છે. પૂજા, વી વિલ સ્ટાર્ટ વિથ યુ. ઓકે, ચાલ. ઓકે, તમારી હાઈટ ઊંચી હોવાના કારણે કયા હીરો સાથે તમને અત્યારે સૌથી વધારે તકલીફ પડી હતી? હું એટલે જ પૂછતો હતો કે આ શુદ્ધ દેશી સંવાદ જોયો છે તમે, અમે ફિક્સ કર્યા. હું એ જ જોઈ રહ્યો છું કે હવે આ શોખ છે હીલ્સ પહેરવાનો. આપણે આમાં આટલી જ ફ્રેમ આવે છે હિલ કાઢી નાખી મૂવીમાં નથી પહેરી.
પર્સનલ લાઈફ બટ ધેન આ હાઈટ ને રીતે રિજેક્ટ થયા હો તકલીફ બહુ આવી હોય અથવા એમ કે બેન આ તો બહુ ઊંચા છે અમાર હીરો કરતા ના ના એવું ક્યારે રિજેક્શન કે હાઈટ ના લીધે એવું કહી રહ્યો છું બટ યસ પર્સનલી આમ જ્યારે જોઉં ત્યારે એવું ફીલ થાય ફિલ્મ ની અંદર આઈ ગેસ ફિલ્મ ઇન ધ નેવર ઇન પર્સનલ લાઈફ આઈ એમ સેઇંગ ના એટલે એમને પૂછી હીરો કોણ એમ હીરો તો હીરો તમે થયા ને હીરો તો ફિલ્મ માં થયો હા પણ એમ નથી આપો ટુક માં એમને જવાબ વાળ લીયા હે હા દીપિકા પાદુકોણની હાઈટના જમાનામાં ને જનરેશનમાં યુ કેન ઇઝીલી સે ધેટ હા તકલીફ તો છે સર ઓકે ફાઇન અનધર ક્વેશ્ચન ફ્રી ટાઈમ પર શું કરો છો ઓપ્શન્સ છે અમારી પાસે એ પોતાની જ ફિલ્મના વિડીયો જોયા કરું છું અને ખૂબ આમ સેલ્ફ ઓબ્સેસ થઈ જાઉં છું બી કોઈને હડસાળી કરું છું અને ફોન કરવા માંડું છું સી નખ કોતરું છું ડી કસરત કરું છું ફ્રી ટાઈમમાં ફોન કરવા Gossiping is a, in a way, is a storytelling. So, gossip word not to use. But yeah. Okay, નખ કોતરવા કરવી મને નખ એક્સટેન્શન કરાવ્યા હોય છે એટલે નખ કોતરવાનું તો જરાય નહીં પણ હા વાળ છે ને આ કરવાની મારી ઘણી આદત હોય એટલે મમ્મી કે શું કર્યા કરે છે ડોન્ટ ડુ ધેટ એટલે આ આદત છે વાળની અમે તો નાના હતા તો મમ્મી કીધું અરીઠાથી નહીં લે એટલે ખાવા પડે એનીવેઝ ચાલો નેક્સ્ટ કઈ એવી વસ્તુ છે જે તમે રેગ્યુલર કર્યા કરો છો અથવા કરવાનું પસંદ કરો છો જીમ કે ડાયટ અથવા અગેન પોતાનું ફેવરિટ ફૂડની સ્ટોક કર્યા કરો ઇન્સ્ટા પર જીમ ફ્રીક યસ યસ જ્યારે પણ આઈ એમ ફ્રી ઓર આઈ એમ નોટ શૂટિંગ આઈ મેક ઇટ અ પોઈન્ટ ટુ ગો ટુ ધ જીમ માત્ર એક જ વસ્તુ નીચેનામાંથી પસંદ કરવાની છે એ પાણીપુરી બી પિઝા સી કોફી ડી લો કેલરી સલાડ રાજભાઈ નીચે પાણીપુરી બહુ મસ્ત બનાવે છે પાંચ છ પ્લેટ ખાઈ શકું પાણીપુરી એટલી મને ભાવે છે સેકન્ડ કમ્સ પિઝા ઓલસો મારો જે ચીટ ડાયટ હોય છે ધેટ ઇઝ પિઝા ઓકે હવે પૂજા જોશી પોતાને કયા રોલમાં જોવા ઈચ્છે છે આ જેટલું પણ કામ કર્યું એ પછી હવે નેક્સ્ટ વોટ્સ યોર ડ્રીમ રોલ સોર્ટ ઓફ ડ્રીમ રોલ ઓર મેબી કે આઉટ ઓફ સમ કેરેક્ટર વિચ આઈ વોન્ટ ટુ ડુ આઈ વોન્ટ ટુ પ્લે અ પાયલટ્સ કેરેક્ટર Okay. Yeah, because I come from a family of pilots. My dad is a pilot, brother is a pilot. So, mane ek pilot no role karvo chhe. So, that is my dream. Wow. Ajay Devgan ne aprochna karyo e darmiyan? I wish. I would definitely done it. Saar. Aamathi tamari gamti Gujarati film juo chhe? Haan. Yes, yes, juo chhe. Badish? Lagta? Badish. Okay. Aamathi tamari ek gamti Gujarati film. Okay. A. Hellaro. B. Chillo Divas. C. Lavani Bhavai. D. Reva. E. Your choice. Can I say two, please? Yes, please. Bata kush tashe. Chillo Divas and Lavani Bhavai. Okay. These films, I must have seen it like 5 to 6 times. Chillo Divas to bohj badi vakhe joi chhe. But Lavani Bhavai also is my second film which I just love. And our songs and everything is just amazing. So there is an extension to this question also. Amathi, tamari na gamti ek Gujarati film. Your choice. ના કહેવાય કે ના કહેવાય સી એવરી આર્ટિસ્ટ એન્ડ એવરી એક્ટર ડઝ સો મચ ધેટ વી નો ધેટ વી ઓલ નો યસ યસ પણ ના તો પણ કોઈ એવું કઈ ના હોય કોઈ એક ગુજરાતી ફિલ્મ ન ગમી હોય ઓછી ગમી હોય
હમણાં હિન્દી નું પૂછું તો તમે 50-40 મારશો, એ લોકોને ખોટું નહીં લાગે મુંબઈ વાળા. હિન્દી નું પણ નહીં કહું. અચ્છા ઓકે, લેટ મી થિંક. જે ના ગમી હોય, let me be a little bit diplomatic. No, no. Yes, let I me can be, be. I'll let you be a little more honest. Oh, oh my God. नहीं गमी हुई कि नहीं फिल्म जैसे ना गमी हुई. गणी बती जी. मैं इस विचार से कहीं कहूँ. स्वागतम. मैंने वो अच्छी गमी थी. ગુજરાતી એક્ટર જેની સાથે ફિલ્મ કરવાની ખૂબ ઈચ્છા છે. યશ સોની, પ્રતીક મોદી. ઓકે, ટુ એક્ટર્સ. ગુજરાતી એક હિરોઈન જેની જેની ફિલ્મ જોઈને તમને એમ થયું કે હા, આના કરતા તો આ રોલ મને મળ્યો હોત તો હું વધારે સારી રીતે પરફોર્મ કરતી. ક્વેશ્ચન્સ પૂછો છો. સારી રીતે તો નહીં, પણ હું એમ કહી શકું કે પ્રેમ પ્રકરણમાં ઇફ આઈ વુડ હેવ ગોટ વન રોલ, આઈ વુડ હેવ લવ ટુ ડુ ઇટ. વિચ વન? દીક્ષાઝ ઓર એશાઝ રોલ? આઈ વુડ હેવ લવ. આ પૂજા જોશી પર્સમાં કઈ વસ્તુ વગર ક્યારેય ઘરની બહાર ના નીકળે? That would be my lipstick. Okay. મનમાં ને મનમાં કોઈની સાથે પર્સનલ કોમ્પિટિશન ખરી? પર્સનલ કોમ્પિટિશન નો, કોઈની સાથે નહીં. હું એમ જ માનું છું દેટ આઈ સ્ટ્રાઈવ ટુ બી બેટર એન્ડ બેટર ઈચ ડે. કે કઈ કોમ્પિટિશન નહીં, બધાને પોતપોતાનો કેરેક્ટર, પોતપોતાનો ડેસ્ટિની મળતી જ હોય છે. બહુ પોલાઇટ જનરેશન છે. બહુ આઈ એમ તમારા કોમ્પિટિશન, તમારા સંસ્કાર, તમારા ઉછેર નું માન આપું છું. વંદન. વી ટોક અબાઉટ ધ ઓફ રેકોર્ડ. ઓફ રેકોર્ડ તો જરૂર વાત કરીશું. ગૂગલ પર સૌથી વધુ સર્ચ શું કરો છો? છે ઓપ્શન, છે ફની વિડીયોઝ, કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ્સ, લુક, બ્યુટી સ્કિન પ્રોડક્ટ. ત્રણે વ્યક્તિઓ માટે એક વાક્યમાં, ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ ટુ ધેમ, વોટ ઇટ વુડ બી? ફોર જોની લિવર સર, વર્કિંગ વિથ ધ લેજેન્ડ, માય બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ સો મચ સર, ગોટ ટુ લર્ન સો મચ ફ્રોમ યુ. થેન્ક યુ ધર્મેશ સર, મને આ ફિલ્મ આપવા માટે. આઈ એન્જોયડ ઇટ, અને આઈ ગેસ વન ઓફ ધ બેસ્ટ હમણાં સુધી જેટલું મેં શૂટ કર્યું છે, વન ઓફ ધ બેસ્ટ film that I've shot, અને જેમાં મને સેટ પર આટલી મજા આવી છે કામ કરવાની. એન્ડ જે વિથ લવલી કેમિસ્ટ્રી એન્ડ બોન્ડિંગ વી હેડ ઓન સેટ. અમે બંને એકબીજાને ઓળખતા પણ નહોતા જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ સેટ પર મળ્યા હતા, એટલે જસ્ટ હાય હેલો કાઇન્ડ ઓફ. બટ આઈ નેવર એક્સપેક્ટેડ કે મારી કેમિસ્ટ્રી અને બોન્ડિંગ આટલી સારી થઈ જશે આફ્ટર ધ શૂટ એન્ડ એવરીથિંગ. સો યા, થેન્ક યુ ફોર દેટ. So apart from thank yous and love yous, do you want to say anything to them? એવા બધું ના આવી જાય. Thank you, such a big word. I know. મો બધું જ આવી જાય, compliments, બધું આવી જાય. ચાલો ભાઈ, તાળી પાડો એક વખત જોરદાર. મારે હવે એક ડિસ્ક્લેમર આપી દેવું છે કે હું આવો સવાલ પૂછું તો થેન્ક યુઝ એન્ડ લવ યુઝ આર નોટ અલાઉડ. આઈ વિલ નાઉ ઓનવર્ડ્સ. નો નો, ઓન ધેટ નોટ, ગિવ પૂજા અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધ વેરી ઓનેસ્ટ આન્સર્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. ઓકે, લેટ્સ ક્વિકલી મૂવ ટુ જિમિન. કોઈ પાર્ટીમાં તમે કરેલી સૌથી શરમજનક વસ્તુ શું? ગયા હોય ને? ના, એવું કોઈ દિવસ નથી. ક્યારેય નહીં, કોઈ દિવસ નથી. ચરાય નહીં? ના, ચરાય. એટલે ન ગયો એ સૌથી શરમજનક વસ્તુ કહેવાય, કે બહુ આગ્રહ કર્યા નથી આવો. બટ આર યુ પાર્ટી ફ્રી ફોર સમથિંગ? હાઉસ ઓર નો? હાઉસ પાર્ટી ને બહુ સિલેક્ટ. ગેધરિંગ, સ્મોલ ગેધરિંગ, મારા લોકો એ લોકોની સાથે જ, બાકી બહુ. ઓકે,
આમાં જો કે આ લોકોએ ઓપ્શન પણ આપ્યા હતા. ફરી પૂછો, આ સવાલ સરસ છે. ઓપ્શન્સ, તમે ક્યારેક પાર્ટીમાં કરેલી શરમજનક વસ્તુ શું છે? એ, આલ્કોહોલિક ડ્રિંકને સોફ્ટ ડ્રિંક સમજીને પીવાઈ ગયું હતું. બી, પેન્ટની ઝીપ ભૂલમાં ખુલ્લી રહી ગઈ હતી. સી, પાર્ટીવેર કપડાં સાથે સ્પોર્ટ શૂઝ પહેર્યા હતા. ડી, યોર ચોઇસ. લઈ જવાની મંજૂરી હોય તો એ ત્રણ વસ્તુઓ અને વ્યક્તિઓ કઈ હોય? વસ્તુઓ અને વ્યક્તિઓ, મારી મમ્મી, કેમેરો, ઓકે, અને મારી મેડિટેશનની માળા. વાહ, આ ત્રણ વસ્તુ. ઓકે, મજાના જવાબો છે. એક વખત જોરદાર તાળીઓ. ત્રણે ત્રણ ચોઇસીસ અદભુત છે. ઓકે, તમને $1,000,000 ચેક મળે, પણ તમે જો મોબાઈલ છોડી દો તો જ એ એનકેશ થાય, રાઈટ? તો તમે મોબાઈલ છોડો કે મોબાઈલમાં થોડું વધારે કંઈક સર્ફ કરવાનું પસંદ કરો? અથવા તો હાઉ ટુ એનકેશ ધ ચેક વિધાઉટ બેન્કિંગ ઇટ ઓર વિધાઉટ ડ્રોપિંગ ઇટ ઇન ટુ ધ ચેક બોક્સ, શું કરો? એટલે જો એ 1,000,000 છે, એનાથી વધારે પણ જો રકમ હોય તો કરી શકાય, કારણ કે મને ફોન સાથે એટલો લગાવ નથી. હા, ગંગાને એટલે સામે વાળો કદાચ ખાલી થઈ જાય. નો મોબાઈલ ફ્રીક? ના, નહીં. એટલે હું પોતે સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ જાઉં છું આ ફિલ્ડમાં, પણ એનાથી ઉદ્ધો છું. લોકો જયારે આખું દુનિયા પીક પર, જયારે કોરોના ટાઈમમાં સોશિયલ મીડિયા પર જ હતું, ત્યારે હું બધાને કહીને આવજો કઈ નીકળી ગયો, 2 મહિના માટે ગાયબ હતો. ઓકે, કોઈ એક વ્યક્તિને તમારે મોબાઈલ કે સોશિયલ મીડિયા છોડવાની સલાહ આપવાની હોય તો એ કોણ હોય? આવનારું બાળક. વાહ. જયારે તમે કોઈ વ્યક્તિને પહેલી વાર મળો ત્યારે તેના વિશે પ્રથમ વસ્તુ શું ધ્યાનમાં લો છો? એની એનર્જી. ઓકે, એનીથિંગ એલ્સ? એન્ડ ધેન then whether it is a real or a fake, right? Projection che ke real che, right? E vastu it says everything. I understand. Taken completely taken. Pa industry ma to aa ghana malta hase. Pushkar etla mane maru circle ko nanu che. I understand. મારે 2 વાર વધારે જોવું એ નથી, તો મને એમ છે કે મને કહી દેશે કે તમે આગળ વધો હવે એમ. ઓકે, કોઈ કામ કઢાવવા માટે ક્યારે ખોટું બોલ્યા છે? જો હા તો કહો. હા, ખોટું બોલ્યો છે, અને કહ્યું તો એ કહીશ કે પૈસા પ્રોડ્યુસર પાસે, ધર્મેશભાઈ પાસે આવી ગયા. થોડા ડીલે થયા છે, લડવું પડે, પણ હું લડવામાં માનું છું રાધર ધેન સરેન્ડર કરવા. કોઈ મનપસંદ ફેવરિટ નંબર કે કોઈ એસ્ટ્રોલોજિકલ સ્પેસિફિકેશન એવું કંઈ ખરું? ડુ યુ બિલીવ ઇન દેટ સોર્ટ ઓફ થિંગ? ઇફ યસ, વોટ ઇઝ ઇટ? એસ્ટ્રોલોજિકલ નંબરમાં તો નહીં, બેંક બેલેન્સના નંબરમાં માનું છું. એટલે એ આંકડો જેટલો આગળ વધતો જાય એમાં મને કોઈ વાંધો નથી, એટલો વધારે ગમે. ઓકે ઓકે, આ છેલ્લે જોયેલી અને ખૂબ ગમેલી ગુજરાતી ફિલ્મ? ઓકે, આટલું બધું વિચારવું પડે છે. સારી ફિલ્મ માટે તમે કીધું, મને ગમી હોય તો બદલી કાઢું પ્રશ્ન. છેલ્લે આમાં
આમાં આમાં ઓપ્શન ખરા ના એનો એક્સટેન્શન છે ઓકે છેલ્લી ગમેલી ગુજરાતી ફિલ્મ હું કહીશ નાયકા દેવી નાયકા દેવી મને ગમી ઓકે એન ઓનેસ્ટ અટેમ્પ્ટ ખૂબ મહેનત કરી છે અને ખરેખર એના મેકર્સને ખુશી શાહને મેં થેન્ક યુ કીધેલું કે પહેલી ગુજરાતમાં કોઈ આવી વોરિયર હતી એ તમે લાવ્યા એના માટે થેન્ક યુ કારણ કે મને જ ખબર નથી અને એ લાવ્યા અને એ લાવવા માટે એ જીગર જોઈએ કે આવું પ્રોડક્ટ બનાવવું ગુજરાતીમાં ચાલશે ન ચાલશે કારણ કે એના ન ચાલવાના ઘણા બધા પરિબળો હતા પણ એ લાવ્યા એના માટે એ લોકોને હેટ્સ ઓફ એટલે મને એ લોકોનો અટેમ્પ્ટ મને બહુ જ ગમ્યો એબ્સોલ્યુટલી ઓન ધેટ નોટ આઈ વુડ ઓલ્સો લવ ટુ પાસ ઓન વન ઇન્ફોર્મેશન ફ્રોમ જલસો જલસો પર અમે ઘણા બધા ઓડિયો કાર્યક્રમો કરતા રહેતા હોઈએ છીએ ને ઘણા બધા પોડકાસ્ટ અમારી પાસે છે ઘણી બધી ઓરિજિનલ સ્ટોરીઝ ને ક્રાઇમ ને લવ સ્ટોરીઝ ને હોરર સ્ટોરીઝ ને માઇથોલોજી ને ડિવોશનલ ને બધું ઘણું બધું અમે એક નવો નક્કોર પોડકાસ્ટ રિલીઝ કર્યો છે જે છે હિસ્ટ્રી ઓફ ગુજરાત ગુજરાતનો ઇતિહાસ આપણો ઇતિહાસ શરૂ થાય છે કચ્છની ભૂગોળથી અને 1960ની પહેલી મે જ્યારે આપણે મુંબઈથી છૂટા પડ્યા ત્યાં સુધીની આ જે સદીઓની સફર છે એને અમે રજૂ કરી છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે એને પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે ગુજરાતમાં ગુજરાતીપણામાં અને ગુજરાતના ઇતિહાસને જાણવામાં રસ હોય તો આ પોડકાસ્ટ તમારી રાહ જુએ છે અને આને નેરેટ કર્યો છે વન ઓફ ધ વેરી ટેલેન્ટેડ વેરી માય ફેવરેટ પર્સનલ ફેવરેટ અગેન ધર્મેન્દ્ર ગોહિલે એટલે પ્લીઝ સાંભળજો એમના અવાજમાં આ વાત થોડી વધારે પ્રભાવક અને અસરકારક બનીને બહાર આવે છે ડુ લિસન ટુ જલસો જલસો ઇઝ અ ગુજરાતી મ્યુઝિક એપ પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ જેમિન અગેન ન ગમેલી ગુજરાતી ફિલ્મ છેલ્લે જોઈ લવની લવ સ્ટોરી મારો ફ્રેન્ડ છે પ્રતિક બટ ઓફકોર્સ તો મેં પણ કીધેલું કે થેન્કફુલી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બધા જ બધા એકબીજાના દોસ્તો જ છે એટલે દે ટેક ઇટ વેરી પોઝિટિવ નો નો ફોર ધેટ એટલે પ્રતિકને મેં એટલે એક જ પ્રશ્ન પૂછ્યો કે મેં તંબુરો માટે એને પૂછ્યું કે કેમ એ મને મને ઓફર થઈ પણ મેં ના પાડી નો બટ ધેર આર મેની રીઝન્સ આઈ અન્ડરસ્ટેન્ડ ઓકે જોની સાહેબને ગુજરાતી શીખવાડવું અઘરું હતું સહેલું હતું ડીડ યુ ટ્રાય વોટ વોઝ ધી ગુજરાતીમાં એમને શીખવાડવું નતું પડ્યું ખાલી કરેક્ટ કરવું પડ્યું સુધારવું પડ્યું હતો હતી ટાઈપ હા એટલું જ કારણ કે સર પોતે જ્યારે પણ સેટ પર આવ્યા છે એન્ડ હી ઇઝ અ લેજન્ડ એબ્સોલ્યુટ એટલે જ્યારે પણ સર આવ્યા છે સેટ પર આ લેવલ પર પહોંચ્યા પછી પણ હી સ્ટીલ અ સ્ટુડન્ટ હી ટેક્સ હિઝ વર્ક સો સિરિયસલી કે એ ત્યાં આવ્યા પછી એમના માટે કામ મહત્વનું છે નહીં કે અચ્છા તમે મને આપ્યું અટેન્શન નહીં આ એ બધું નહોતું ઇટ વોઝ ધ વર્ક એમની લેંગ્વેજ નથી છતાં એમણે આ કર્યું છે અને એટલું સુંદર રીતના કર્યું છે એ ડેડિકેશન એટલું બધું એમનું છે સરનું કે આ આવ્યું બરાબર બોલીને સંભળાવે સર બોલીને કે અને એના પછી પાછું જો એ બોલે ને એમને બે મેચ ના થાય કે આ હું કરેક્ટ ફોનેટિકલી આ હું કરેક્ટ બોલ્યો છું નથી બોલ્યો તો પણ એ પાછું કે સરે કીધું ઓકે છે તો પણ એને નહીં મેં ઓરેક દેતો એટલે એ હેટ્સ ઓફ ટુ હિમ કે એ ગજબ લેવલ પર વસ્તુ એમણે કરી છે એટલે મને ઇનફેક્ટ મારા માટે એવું હતું કે મને ઘણી બધી સાઉથની એની બધી ઓફર આવેલી પણ હું થોડો અચકાતો હતો કે આમાં કેવી રીતના કરું મને તો આવડતું નથી આ પણ એમને જોયા પછી મને એમ થયું કે યાર જોની સાહેબ આ જો આ કરે છે તો આ કરી જ શકાય ડેફિનેટલી કરી શકાય એટલે મને એકચ્યુઅલી મારો જે જ્યાં હું અટક્યો હતો ને ગ્લિચ હતી મારી એ ખુલી ગઈ એકચ્યુઅલી ગાંઠ ખુલી ગઈ એ સરને જોઈને મને એ રસ્તો મળી ગયો કે અરે કરવું જ જોઈએ જાઓ બિંદાસ જાઓ જણાવ્યું એ મુજબ ભી પૂછના હૈ આપને બહોત સારી ભાષાઓમાં બહોત સારા કામ કિયા હાઉ ડુ યુ એડોપ્ટ ધીસ લેંગ્વેજ કેસે ઇતની જલ્દી આપની જબાન ભી ઇતની આસાની સે બેઠ જાતી હૈ એન્ડ ધેન યુ ડિલિવર પરફોર્મ વોટ ઇઝ ધ ટ્રિક ગુજરાતી લેંગ્વેજ જો હૈ વો ઇન્ટરનેશનલ લેંગ્વેજ હો ગઈ હૈ સભી બોલતે હૈ અમેરિકા જાઓ ગુજરાતી મેને કાલે આફ્રિકન લોગો ગુજરાતી બોલતે હુએ દેખા સુના હૈ મેને કાલે લોગ વાકઈ બોલતે ઓર અંગ્રેજ લોગ ભી બોલતે હૈ આજકલ ગુજરાતી वहाँ पे क्योंकि ये गरबा वरबा सब अंग्रेज लोग खेलना शुरू कर दिए तो वो लोग बोले सूचे बीचे कुछ बात करते हो लोग तो गुजराती कोई नहीं गुजराती एक अपना मुंबई में खास लैंग्वेज है करेक्ट तो है लेकिन जब डीपली जाते हो ना वही जो उन्होंने कहा ना करेक्ट करने का यस तो वो चीज है तो वो कोई बड़ी बात आप अपने शो में भी बहुत सारी लैंग्वेजेस हिंदी इंग्लिश और बाकी साउथ इंडियंस एंड ये वो सारी इधर उधर करते रहते हैं जो लैंग्वेज सीखने का वो कोई टिप ट्रिक अगर किसी को देना चाहो कि नहीं थोड़ा सा ऐसे नहीं नहीं देखो आप लैंग्वेज सीखने का जो है ना वो एक किसी किसी को शौक होता है करेक्ट किसी किसी को अंदर से एक नैक भी ऊपर वाले की तरफ से होती है
कि वो एक्सेंट पकड़ लेता है, एक्सेंट पकड़ना, ये करना वो करना जो है ना, ये एक गिफ्ट है। तो लैंग्वेजेस, लोगों से बात करना, अलग अलग लोगों से बात करना, लैंग्वेज पिकअप करो, क्योंकि कोई भी आप गुजरात जाओ, आप तमिल में जाओ, एक वर्ड भी आप सीख लेते हो ना और आप तमिल में बात करते हो तो उनको खुशी होती है, तमिल में बात किया, तेलुगु में बात किया, वो आपको पता नहीं क्या, मैं मैंगलोरी छट्टी लोगों की लैंग्वेज है, मैं अच्छी तरह बोलता हूँ, वो बात किया मैंने, मैं मेरे बिल नहीं लिया उसने, बोल जॉनी लीवर कैसे मैंगलोरी बात करता है, तो गुजराती बात करो तो गुजरातियों को कितनी खुशी होती है, जॉनी लीवर ने गुजराती कैसे बोली होगी, उस पिक्चर देखने आएंगे। राइट राइट। तो इसके लिए हर लैंग्वेज को सीखना चाहिए, हर लैंग्वेज को आप दो लाइन भी सीखते हैं ना तो एक अच्छी वहां से वो फील्ड लगाती है। एब्सोल्युटली। तुमने याद आवे छे शाबुद्दीन राठोड़े आना विषय एक सरस मजानी आपणे ત્યાં પેલા ડાયરામાં ને શાબુદ્દીન રાઠોડના જે જોક્સ છે એમાં કીધું તો કે પેલું બે બહેનો બેઠી હોય ને એમ કે તમે ક્યાં નાત કે અમે ધંધુકાને અમે હુંય ધંધુકાની બસ પાછી બંને બહેનપણીઓ ને માસી માસીના સંબંધો સુધી વાત પહોંચે આમ આ મજા લેંગ્વેજની છે આ મજા લેંગ્વેજની છે કે હા યે તો અપને ઘરવાલા હે અપને આપણો આપણો માણસ છે યા બાકી ભાષાના સરસ મજાના કાર્યક્રમો જોવા હોય તો જલસો ડાઉન કરજો બહુ મજા પડશે યા ઓકે ફાઇન જીમી ત્રિવેદી ભૂલ ભૂલૈયા 1 માં હતા ભૂલ ભૂલૈયા 2 માં નથી મિસિંગ નો ના એક્ઝેક્ટલી કારણ કે મેં 2 જોઈ નથી હજુ મેં જોઈ નથી પણ આ તો પ્રશ્ન પૂછ્યો છે લખે છે બટ મને જે રિવ્યુ મળે છે એ હિસાબે સ્ટોરી ઇઝ ડિફરન્ટ સો પણ હું એમ કહું છું કે આ વખતે હું બિઝી હતો એટલે મેં વ્યૂમાને મોકલી દીધી આપણી જે રે યાર આપ પ્રમોટ કરીએ સો ડીડ યુ વિશ ટુ ડુ મોર હિન્દી ફિલ્મ્સ બુલબુલિયા 2 પછી એ યુ જોઈએ ન થયું એવું કંઈ ખરું એવો રંજ કે એવો કંઈ અફસોસ ના એટલે ઈચ્છા ઓલવેઝ હોય ઓફકોર્સ કારણ કે મને પ્રિયંજીએ ફિલ્મનો જ્યારે લાસ્ટ શોટ હતો ત્યારે મને આવીને શોટ પત્યો અને પછી આવીને હું એમને થેન્ક યુ કહેવા ગયો અને એમણે મને સામે કીધું સી યુ ઇન ધ નેક્સ્ટ ફિલ્મ બટ અનફોર્ચ્યુનેટલી ફિલ્મ થઈ નહીં બીકોઝ ઓફ સમ રીઝન પણ એના પછી એ વસ્તુ આવી નહીં તો ઓલવેઝ એન્ડ એઝ એન એક્ટર તમને એ ભૂખ હોય કારણ કે જસ્ટ ઉઘડી હોય અને પછી કેમ કે ખાવાનું પતી ગયું છે હવે કે આજે મોડું થશે તો એ તમને એક ફ્રસ્ટ્રેશન આવે બટ ફોર્ચ્યુનેટલી એવું થયું છે કે ભલે લેટ આવ્યું પણ મારી પાસે બહુ સારી વસ્તુ આવી બટ આઈ વિશ આઈ હું ઈચ્છા એ રાખીશ કે મારી પાસે હજુ સારું સારું કામ આવે અને મોટી માત્રામાં આવે સો ડેફિનેટલી એ ઈચ્છા તો કરીશ ડન ઓકે આમાંથી કોણે જીમિતને ઘર ઘરમાં જાણીતા કર્યા એ ભૂલભુલૈયા બી ગુજુબાઈ ધ ગ્રેટ સી ટીવી જીવન સાથી હમ સફર જિંદગી ડી ગુજરાતી નાટકો ઓર ઈ જીમિત ત્રિવેદીએ પોતી મને ઘર ઘરમાં જાણીતો કર્યો હોય તો આઈ ગેસ આ બધા જ મીડિયમ છે અને એમાં ઓન ટોપ ઓફ ધેટ એટલે પ્રેક્ષકો ડીમાં ઓપ્શન મારે આપવું હોય તો પ્રેક્ષકો આવી જશે કારણ કે એ લોકોએ એ પ્રેમ એટલો આપે મને બટ યસ ફર્સ્ટ ઇઝ બાય મારી બાઉન્ડરી કે જેને કારણે એ આજ દિન સુધી હજુ ચાલે મને હજુ લોકો એ કોમ્પ્લિમેન્ટ આપવા માટે આવે છે એટલે એ એક નાટક છે દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય કરિયર અને જેને કારણે એના એને લગતા જ બધું ભૂલ ભૂલૈયા અને એના પછી જ બધું એકચ્યુઅલી શરૂ થયું તો આઈ વુડ સે નાટક કે નાટકથી હું પ્રેક્ષકો સુધી ડાયરેક્ટ એ લોકોની સાથે એ લોકોના દિલમાં બેઠો ને એ લોકો એટલો પ્રેમ મને આપ્યો અને પ્રેમ પાછો વધતો જ ગયો જે રીતે મીડિયમ ચેન્જ કરતો જો હું ભૂલ ના કરતો તો બાય મારી બાઉન્ડરીમાં પદ્મારાણી પદ્માબેન હતા પદ્માબેનની સરસ મજાની ફિલ્મો આ વાત નીકળી છે એટલે કહેવાની ઈચ્છા થાય 1946 લઈને 2022 ગુજરાતી ફિલ્મોના ગીતો જલસો ઉપર છે એમાં પદ્મારાણીને અનેક ફિલ્મો એટલે સૌથી પોપ્યુલર ફિલ્મોમાંની ઘણી બધી ફિલ્મો અને એના ગીતો ગુજરાતી મ્યુઝિક એપ અમારી જલસો ઉપર છે પ્લીઝ જજો મજા પડશે પદ્મારાણી આપણા બહુ જ લિજેન્ડરી આર્ટિસ્ટ વન ઓફ ધ વેરી 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 ટેલેન્ટેડ એન્ડ વેરી સિનિયર આર્ટિસ્ટ એક વખત યાદ કરીએ પદ્માબેનને અને તેમના કોન્ટ્રીબ્યુશનને અને એક વખત જોરદાર તાળીઓ પદ્મારાણી દીકરા હેઠોરે બેસીને હથિયાર છોડ કનૈયા કુંવર દળણા દળીને હમણાં આવશે આ ફિલ્મના ગીતો તમને સાંભળવા મળશે જલસો ઉપર સર્ચ કરજો મજા પડશે ઓકે આઈપીએલ 2020 ગુજરાત અને રાજસ્થાનની ફાઇનલ મેચનો કયો મીમ તમને સૌથી વધારે સારો લાગ્યો હતો એ આબુ વર્સિસ ધાબુ બી દાળભાત વર્સિસ દાળબાટી સી આબુ વર્સિસ અંબાજી ઓર ડી યોર ચોઇસ એક્ચ્યુઅલી મેં ક્રિકેટ નો ક્રિકેટ ફેન પણ મને મેં સાંભળ્યું હતું આ અહીંયા આગળ તો હમણાં જ ત્યારે સાંભળ્યું અને દાળભાત વર્સિસ દાળભાટી ઓકે કઈ ફિલ્મના કયા કેરેક્ટરને ગુજરાતી ફિલ્મના એક્ટરને જોઈને તમને એમ થયું છે કે મેં આ રોલ વધારે સારી રીતે પરફોર્મ કર્યો હોત મને આપવા જેવો હતો અથવા તો મારા સુધી આપવા જેવો હતો એટલે હિન્દીમાં ગુજરાતી આપણે ગુજરાતી
એકચ્યુઅલી હું કોઈ દિવસ એવી રીતે રિલેટ નથી કરી શકું, મને કોઈ વિચાર નથી આવ્યો, કારણ કે હું ત્યાં નથી. એનું કારણ એ છે કે મારા નસીબમાં નથી, અને હોત તો હું ત્યાં આગળ હોત, એ કેરેક્ટરમાં જ હું હોત. એટલે એવું વિચારવું કે આ આમ હશે, પણ રાધર હું એનાથી ઊંધું હંમેશા વિચારતો હોઉં છું કે આ પાત્રમાં હજુ શું કરી શક્યા હોત. મેં નથી કર્યો, પણ એના એ મારા માટે તૈયારી કરવા માટે એ પાત્ર મારી સામે જો આવે તો એ મને એમાંથી ભણવામાં મને એ વધારે સારું પડે, એ સ્ટડી કરવામાં કે અચ્છા આવું પાત્ર જો મારે કરવાનું હોય તો મારે શું શું ભૂલો છે જે મારે નથી કરવાની, કદાચ હું આજ ભૂલ રિપીટ કરું તો એ મારે શું નથી કરવાનું, કારણ કે સ્ક્રીન પર આવું દેખાય છે તો એ મારે નથી કરવાનું, તો હું એને ઓલવેઝ કેસ સ્ટડી તરીકે લઈ લઉં. ઓકે, એન્ડ ધીસ ઇઝ નોટ ધ લાસ્ટ, બટ મજાનો છે યાર, કે એક સાથે ધર્મેશભાઈની અને સિદ્ધાર્થભાઈની બંનેની ફિલ્મો એક જ સાથે આવે એક જ તારીખ માટે તો કોણ ચૂઝ કરશે? એટલે હું શું પ્રયત્ન કરું કે જીમી ત્રીજી વાર આવ્યો છે અહીંયા એટલે તમે એમ કહો કે મમ્મી કે પપ્પા તો તમે શું કરો, એટલે તમે એ ના કરી શકો, કારણ કે બંનેની સાથે કામ કરવાનો મજા આવે, બંનેની સાથે એ ટ્યુનિંગ એટલું સરસ બેઠું છે મારું. ઓકે, કે મજા પડી જાય. આ ત્રણ વ્યક્તિઓને એક એક વાક્યમાં કહેવાનું હોય તો શું કહો? ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર્સ સારા, પણ હજુ હજુ એ લોકોને એક્સપિરિયન્સ હજુ થોડો વધારે મળે તો વધારે સારું. ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર્સ ઘણી મહેનત કરવાની જરૂર છે. ગુજરાતી ફિલ્મોના એક્ટર્સ ઘણી મહેનત કરવાની. Done. And on the last question, ત્રણે વ્યક્તિઓ તમારી જોડે જે બેઠા છે એમને થેન્ક યુ અને લવ યુ સિવાય કંઈ કહેવું હોય, જો કંઈ રહી ગયું હોય તો શું કહો? ઓકે સર, મુજે આપકે સાથ કામ કરને કા ફિર સે મોકા દીજીએ, કોઈ ભી લેંગ્વેજ હોગી ચલેગી સર. આપકે સાથ કામ કરકે મુજે બહોત કુછ સીખને કો મિલા હૈ, એન્ડ મેં ભગવાન કા બહોત આભારી હું, ધર્મેશ જી કા બહોત આભારી હું કે મુજે આપકે સાથ કામ કરને કા મોકા દિયા, એન્ડ થેન્ક યુ વેરી મચ કે આપકી વજહ સે મેરા જો કામ હૈ વો આપને બહોત આધા મતલબ આધે સે ઝ્યાદા આપને ઇઝી કર દિયા થા, સો થેન્ક યુ વેરી મચ ફોર ધેટ સર, થેન્ક યુ વેરી મચ. ધર્મેશ સર ડેફિનેટલી એમના માટે એ વસ્તુ કહીશ કે અમે હંમેશા એ મને યાદ કરે જ છે જ્યારે પણ કોઈ સારો પ્રોજેક્ટ આવે છે, પણ આ પ્રોજેક્ટ માટે હું એમને ડેફિનેટલી યાદ કરીશ, લાઈફ ટાઈમ યાદ કરીશ, અને સ્પેશિયલી ગુજરાતી ફિલ્મ માટે, કારણ કે આ ફિલ્મથી મારી ઇમેજ ડેફિનેટલી બદલાવાની છે એની મને અત્યારથી મને એનો કોન્ફિડન્સ છે, કારણ કે મેં જે વસ્તુઓ કરી છે આની અંદર અને એમણે જે મને ઓફર કરી છે આ વસ્તુ એ મારા માટે અગેન જે કહીશ કે જેમ બાય મારી બાઉન્ડ્રી એક ટર્નિંગ પોઈન્ટ હતો એમાં પણ એક ટર્નિંગ પોઈન્ટ ગુજરાતી ફિલ્મમાં ડેફિનેટલી થશે, સો થેન્ક યુ વેરી મચ સર અગેન, અને આપણે ફરી પાછા મુંબઈ આ રિલીઝ થઈ જાય એટલે પાછા નવા પ્રોડ્યુસર પૂજા સાથે ડેફિનેટલી શી ઇઝ અ વન્ડરફુલ ગર્લ ટુ વર્ક વિથ અને શી ઇઝ વેરી પોઝિટિવ, એટલે એટલા માટે મારી જે વાઈફ છે એની સાથે જે એને કીધું ને કે અમે તરત જેલ થઈ ગયા એનું કારણ એ છે કે હર એનર્જી ઇઝ વેરી ગુડ, એટલે દેર વોઝ નો એફર્ટ ઇવન, એટલે અમે લોકો વાતચીત પણ કરતા હોય તો કોઈ દિવસ એવું ફીલ ના થાય કે અરે એ છોકરી જ્યારે હિરોઈન છે, નો 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 નેવર, શી ઇઝ અ ફ્રેન્ડ, શી ઇઝ અ વન્ડરફુલ હ્યુમન બિંગ, સો આઈ વુડ ડેફિનેટલી લાઈક ટુ વર્ક વિથ હર, સો થેન્ક યુ પૂજા, મને મેં જેટલો પ્રેમ તને સ્ક્રીન પર કર્યો એટલો જ સામે મને આપવા માટે, સો થેન્ક યુ વેરી મચ, જેનાથી આપણે બહુ સુંદર દેખાઈએ છીએ. વી વિશ યુ ઓલ ધ લક બેકગ્રાઉન્ડ ઓફ અપોર્ચ્યુનિટી. અમને સલૂનમાં જવાનું છે, અમને ખબર છે. યસ યસ, આઠ વર્ષની ઉંમરથી થિયેટર આર્ટિસ્ટ તરીકે તમે કામ કર્યું તો કોઈએ એમ ના કહ્યું કે ભણવાનું બંધ કર ને આ ધંધા રહેવા દે? બહુ બધું કીધું, બધાએ ના પાડી પણ હું ન માન્યો. તમે બહુ જલ્દી જલ્દી ફિલ્મો બનાવી દો છો, 15 દિવસમાં ફિલ્મો અને કામ આટોપી લો છો, વોટ ઇઝ ધ ટ્રિક બિહાઇન્ડ ઇટ, વોટ ઇઝ ધ જડીબુટ્ટી, કેવી રીતે આ કરાય? નો પ્રી પ્રોડક્શન વર્ક ધેન ક્લેરિટી ઓફ ધ સ્ક્રિપ્ટ અને બધું આખું શૂટિંગ નું ઓલમોસ્ટ એટલે મારી પાસે બધો એ પ્લાન બી પ્લાન બધું રેડી છે. ઓકે, ઓન ધેટ નોટ, ગુજરાતી ફિલ્મ જગતમાં કયા
કલાકાર અથવા ડિરેક્ટરે કોમેડી ફિલ્મો કરવાની બંધ કરી દેવી જોઈએ? અકોર્ડિંગ ટુ બહુ બહુ ક્વિકલી જવાબ આપી શકાય એવો સવાલ છે. મેં બધી બહુ ફિલ્મો જોઈ નથી, સાચું કહું તો હું એમ ના કહી શકું કોને બંધ કરી જોઈએ. એવું ના, સર સર પ્લીઝ. એટલે મને પૂછતો હોય કોમેડી એસે નહીં. મેં કોમેડી જોઈ નથી પિક્ચર. મેં ગુજરાતી પિક્ચરો બહુ વેરી ફેક્ટ મેં જોઈ નથી. એવું કોઈ માટે કબજો જોયો તો 100% બોલો એવો કોઈ પ્રશ્ન ઉઠાય. મેં આસ્તવાની હતી એટલે મેં જોયો બોલી શકું. એવો કઈ મુદ્દો નથી. ધર્મેશબેન જવાની ઉતાર છે ને એટલે આ બોલ્યા છે, મને બધી ખબર પડે છે. ઓકે, જોનીભાઈને ડિરેક્ટ કરવાની એક ચેલેન્જ અને એક બેનિફિટ. ચેલેન્જમાં તો ઓલવેઝ રહેવાની, કારણ કે કોમેડી મારે એમને કેવું પડે કે મારે કંઈક સૂજે એની પહેલાં એમનું જ જબરજસ્ત ઇનપુટ હોય છે, એટલે એ તો ઓલવેઝ ચેલેન્જ, પણ વેરી સ્મૂથલી છે. એટલે એ તરત હું જે વિચારું છું એનાથી એ 100 ગણું વધારે આપે છે. રાઈટ રાઈટ. એટલે મારા માટે તો એક સુપર જર્ની છે એમને ડિરેક્ટ કરવું. એબ્સોલ્યુટલી. અને એક બેનિફિટ, બેનિફિટ ઓલવેઝ કે એમાંથી ઓલવેઝ નવું કોમેડી હું શીખું છું એમને જોઈને. ડન. તમારા કયા નાટક પરથી તમારી ફિલ્મ બનાવી છે? મારું નાટકમાં ગણું તો એક કલ્કી તાજા ખબર કરીને, જેમાં ટીકુભાઈ નોંધા. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. ઠીક. તમારા મતે આગામી 5 વર્ષમાં કોણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રૂલ કરતું હશે? એટલે એક્ટર વાઇઝ કે? ઓફકોર્સ એક્ટર વાઇઝ. એક્ટર વાઇઝ ડેફિનેટલી હું, એટલે હીરો હિરોઈન કે કોઈ બી કોઈ પણ એક્ટર. નો, આઈ સ્ટ્રોંગલી બિલીવ જીવન. અહીંયા બેઠેલા એક્ટર માંથી તમારી નવી ફિલ્મમાં કોણ કાસ્ટ થઈ ચૂક્યું છે? ઉભરે ઉભરે સર, હું બેઠો છું એવું જોવા વિનંતી. બાકી બધા પ્રયત્ન કરો, 3 કાસ્ટિંગ થઈ ચુક્યા. ઓકે, મુંબઈ અને અમદાવાદમાં કામ કરવાનો બેઝિક ડિફરન્સ? બેઝિક ડિફરન્સમાં અમદાવાદ સરસ જ છે, પણ થોડું પ્રોફેશનલિઝમનું મિસિંગ છે ટેકનિશિયન્સને બધા, જે મુંબઈમાં નથી. અન્ડરસ્ટેન્ડ. એ એક છે, બાકી બધા સારા છે. એટલે હું એવું કોઈ ડિસ્ક્રિમિનેશન નથી કે મુંબઈ બેટર છે, અહીંયા બી બધા સરસ છે, પણ સેજ સ્કૂલિંગમાં ફરક છે. અમદાવાદથી એક વસ્તુ તમારે મુંબઈ લઈ જવાની હોય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી તો શું લઈ જવાનું? જમવાનું. ઓકે સર, પિક વન. બા બહુ ઓર બેબી ઓર આર કે લક્ષ્મણ કી દુનિયા? બંને જુદા સબ્જેક્ટ હતા. તો પણ પિક વન. આવું બધું હું જાણું જ છું. હા હા. દર્શન જરીવાલા, મનોજ જોશી? મનોજ જોશી. જીમી ત્રિવેદી, પૂજા જોશી? ગમે છે બટ અને પૂજા અને હું જોનીભાઈને આમાંથી બાકાત કરું છું, અમારો છેલ્લો સવાલ બધાને છે. જીમિત અને પૂજાને એક એક વાક્યમાં કંઈ કહેવું હોય તો શું કહેશો? મને ખબર છે અમને તમે થેન્ક યુ જ કહેવાના છો. એમને તો મારે એમને બોલવાનું હતું. એ બાય ડિફોલ્ટ છે. સે જીમિત અને પૂજાને. બસ જીમિત, બીકોઝ મારું જે હ્યુમર છે એ મને સમજે એવો એક્ટર જીમિત છે, એટલે મને સૌથી વધારે મજા આવે. રાઈટ. અને પૂજાને હું એ કોમ્પ્લિમેન્ટ આપીશ કે મેં કેટલા બધા હિરોઈન સાથે કામ કર્યું છે, બટ ધ વેરી પ્રોફેશનલ અને સેટ પર નો ન્યુસન્સ એમાં પૂજા છે. ક્યા બાત હૈ. એક વખત જોરદાર તાળીઓ ધર્મેશભાઈના. વેરી ઓનેસ્ટ આન્સર. મત પીઆર વાલો એસી મોમેન્ટ્સ તુમકો કહીં નહીં મિલેગી ઇસલિયે બિઠા આયા થા. એક બાર ઉનકે લિયે ભી તાળીયા બજા લો યાર, કબ સે જાના જાના કર રહે બેઠ રહે. ઠીક હૈ સર, ક્વિકલી યે લોગ મુજે મેરે પીછે ખડે હોકે વાપસ. યે પહેલા સવાલ, ક્યા કોમેડિયન કો જૈસે લોગ કહેતે હૈ અંદર સે દુખી હોના જરૂરી હૈ? વોટ ઇઝ યોર? જરૂરી નહીં, જરૂરી નહીં હૈ, દુઃખી હોના જરૂરી નહીં હૈ. આમ લોગ જિંદગી મેં જો પ્રોબ્લમ્સ હૈ કોમેડિયન્સ કો ભી હો સકતી હૈ, તો દુઃખી હોને કી કોઈ જરૂરત નહીં હૈ.
वो अलग मामला है, कुदरत का खेल है, आपको जो दिया गया है उस पर खेलो, एंजॉय करो लाइफ को खुद खुद। परफेक्ट है सर, ठीक है। आपकी कहानी बड़ी ऊपर नीचे रही है जिंदगी आपकी, आपकी कहानी का, आपकी पुस्तक का सबसे ज़्यादा पसंदीदा चैप्टर कौन सा है? मेरी कहानी का सबसे ज़्यादा पसंदीदा मेरे स्ट्रगल के दिन, वो मुझे बहुत पसंद है। स्वाभाविक हाँ, स्वाभाविक है, वेरी नेचुरल हाँ, बस चल हाँ ये बहुत मेरे देखो मैं जो स्ट्रगल किया है बचपन में, वो मेरे पसंदीदा दिन हैं। सक्सेस उसको टच नहीं कर सकता, मैं कितना भी सक्सेस पाऊँ मेरा वो स्ट्रगल के दिन बड़े दिन है। क्या बात, क्या बात। एंड ये तो जेटला लोग अत्यारे स्ट्रगल कर ही रहा है, बदा मैं इंस्पिरेशनल कोट है, हैशटैग मोटिवेशन मंडे थर्सडे ट्यूजडे गम्मे तेरे वापर सको तो या ओके। सिर्फ गुजराती फिल्में देखते हैं, गुजराती कलाकारों से परिचित हैं? बहुत देखता हूँ मैं, उपेंद्र त्रिवेदी को देखता था भाई। क्या बात है, फिर रमेश भाई, रमेश जी हाँ जी, अरे ओ हो हो सो आ गए हो, फिर ये और भी बहुत सारी पिक्चर है, क्योंकि आप उस जमाने में टीवी पे प्रोग्राम पिक्चर जी जी जी, वो कोई छोड़ता नहीं था मैं, और हीरोइने भी वो पुराने जमाने की नरेश कलोड़िया इनकी पिक्चरें, और सब जहाँ जहाँ देखता नॉलेज के लिए क्या है क्या है, बहुत एंजॉय किया। यस वाह, बहुत पिक्चरें देखते। आपका पसंदीदा, सबसे पसंदीदा गुजराती कलाकार अगर कोई है तो? मेरा वो उस जमाने के रमेश जी थे हाँ, और उसके बाद मुझे गुजराती में ऑफ कोर्स नरेश कनोड़िया की पिक्चर मैंने बहुत देखी है। एक जमाने में इतनी पिक्चर होती थी, हम लोग टूर पर थे ना अहमदाबाद, वो तो टीवी खोल के वही देखते थे। आपका बचपन में कोई गुजराती दोस्त था जिन्हें आप ये फिल्म डेडिकेट करना चाहते हो? मेरा बचपन का गुजराती फ्रेंड्स बहुत हैं, अपना कालू करके मेरे दोस्त था, उसको कालू बोला था, उसका असली नाम कुछ और है, कालू तो मेरे बेस्ट फ्रेंड था बचपन से, कालू उसका छोटा भाई चमन, और उसको मैं ये फिल्म डेडिकेट करना चाहता हूँ। वाह ओके सर, हु इज मोर फनियर, जॉनी लीवर और जैमी लीवर? जैमी। जैमी सीरियसली? वाह जमी, आई जब मैं बाहर जाता हूँ ना सर, आप आपको तो बहुत बड़े फैन, लेकिन आपकी बेटी आपकी बेटी तो इसलिए जेमी, आई एम श्योर यू मस्ट बी लिसनिंग टू दिस, और कैन समबडी प्लीज सेंड दिस क्लिप टू हर, एक वक्त जोरदार ताड़ियों जेमी वाले पे। जॉनी लीवर तो सबकी मिमिक्री करते हैं, आपकी मिमिक्री कोई करता है? मेरी बेटी। Who has more sense of humor, जिमित त्रिवेदी और हार्दिक सांगाणी? जिमित। ओके, योर टेक ऑन रिसेंट गुजराती फिल्म सिनेरियो, आप देखते हैं आज की गुजराती फिल्म में कुछ कहना चाहेंगे? मैं अभी बहुत कम पिक्चर मैंने देखी है क्योंकि इतना टाइम नहीं था, बट पिक्चरें मैंने मोस्टली कॉमेडी पिक्चरें देखी है, यहाँ तक मुझे इंदु ईरानी काम करते थे छोटे छोटे रोल, वो भी देखता था मैं। अभी गुजराती पिक्चर मैंने कब देखी है तो मैं नहीं बोल सकता। ओके, अब गुजराती फिल्मों के आर्टिस्ट को अगर कुछ एक वाक्य में कहना चाहे तो क्या? गुजराती फिल्म के एक्टर जो हैं उनको मैं कहूँगा कि आप जो भी अपने कम्युनिटी के लिए अच्छा कर रहे हो, कि जो भी कर रहे हो वो करते रहिए, क्योंकि जो कि अपनी कम्युनिटी जो अभी चले, बहुत से गुजराती लोग हैं जिनको हिंदी पिक्चर देखना ही नहीं,
उनका एंटरटेनमेंट गुजराती पिक्चर है, वो थिएटर में जाके बैठते गुजराती है, उसी जिंदगी गुजराती है, तो उनके लिए बहुत बड़ा इनाम है। क्या बात, तो उनको मैं सैल्यूट कहता हूँ, प्लीज एंजॉय करो। थैंक यू सर कमिंग हियर एंड जॉइनिंग अस, वी विश यू ऑल द लक टू योर फिल्म एंड टू यू ऑल। अने भाई शुद्ध देशी संवाद में आज आटलू जलसे ऊपर आखे आखो वीडियो बहुत जल्दी थी आवी जशे, एडिट पेस्ट करे लो, प्रोडक्शन करे लो, अने तमे आने सांभळी पण शकशो जलसो म्यूजिक एप ऊपर डाउनलोड करी लो एप प्ले स्टोर एंड एप स्टोर माथी। वी विश यू वेरी गुड लक फॉर द फिल्म। आ फिल्म आवती काल थी तमारा सिनेमा घरो मां नजीक ना, 3 जून थी परम दिवस थी शुक्रवार थी नजीक ना सिनेमा घरो मां मळीए छे। आओ आवजो भाई, गुड इवनिंग, थैंक यू सर, थैंक यू वेरी मच, थैंक यू, बहुत मजा आवी।